હાલો નમસ્કાર મિત્રો, આજે સવાર સવારમાં આપણે આવ્યા છીએ બંધારાનું પાણી જોવા. અને રાત્રિનો ખૂબ જ વરસાદ થયો એટલે બંધારાની અંદર દબાણ આવ્યું ને આ અમારો મેથળા પ્રતાપરા રસ્તો તમે જોઈ રહ્યા છો. અને આપણે અવારનવાર બતાવીએ કે જ્યારે જ્યારે ખૂબ વરસાદ થાય ને ત્યારે આ રસ્તા ઉપર પાણી આવી જાય છે. 1 થી 2 ફૂટ જ પાણી આવતા એને બદલે અત્યારે હાલમાં 5 ફૂટ પાણી છે. અને અહીંયા વાહન કે માણસને હાલી શકાય એમ નથી. આ 500 મીટર સુધી પાણી ભરાઈ ગયું છે બંધારાના દબાણથી. અને બગડ નદી ઓવરફ્લો સાંજે હતી એવા સમાચાર હતા. અને આ જો ખૂબ જ વરસાદ પડ્યો છે અને આ રસ્તો અમારો 2 દિવસે ખુલ્લો હવે થશે. અને ખૂબ જ સપાટી બંધારાની થઈ ગઈ ઓવરફ્લો સપાટી. તો મિત્રો, આપણે સવાર સવારમાં જે ભાણ ઉગી ગયા પણ વાદળાઓ દેખાવા દેતા નથી. અને જો આપ જોઈ રહ્યો ખૂબ જ પાણી આવ્યું છે બંધારાની અંદર. અને આ છે અમારું તળાવ અને આપણે આ રસ્તા ઉપર ઊભા છીએ. અહીંયા હારી શકાય એમ છે નહીં. અને આ હામો છે ને એ બંધારો, આ અમારો રસ્તો છે. અને આ અમારું ગામ તળાવ છે મોટું, જ્યાં કપડાં ધોવા બહેનો આવે છે એ. અને હાલમાં એવી પરિસ્થિતિ છે કે બંધારામાંથી આ તળાવમાં પાણી જાય. જુઓ તમે ઓવાળિયા દેવો દેખાય છે, આ ઓવાળિયા છે ને આ તળાવ બાજુ જાય. તો બંધારામાંથી તળાવમાં પાણી પ્રેશર કરીને આવે છે એવું જણાય આવે છે. તો ચાલો મિત્રો, હવે આપણે વધુ નજારો જોવા માટે આગળ જઈએ. જુઓ મિત્રો, આપ જોઈ રહ્યા છો મેથળા બંધારાના દ્રશ્યો. અને આ અમારો રસ્તો પણ દટાઈ ગયો છે. અને આ રીતે ખૂબ જ પાણી આવ્યા છે. અને થોડી જ વારમાં આપણે બંધારાનો જે ઓવરફ્લો છે એ પણ બતાવવાના છીએ. તો મિત્રો, જોતા રહેજો આ મારો વિડીયો. અને ઉપરવાસમાં તથા સમગ્ર પંથકની અંદર ખૂબ જ વરસાદ હોવાના હિસાબે અને આ મેથળા બંધારો 2018ની અંદર માનવ નિર્મિત એટલે કે લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો એ બંધારો આજે 10મી વાર ઓવરફ્લો થઈ ગયો છે. અને જુઓ મિત્રો, ક્યાંય પાણી સમાતા નથી. હાલમાં દબાણ કાંઠા ઉપર આવ્યું છે એટલે અમારા મેથળા ગામના તળાવની પાળ પાસે પણ જુઓ આ તળાવ છે. અને આ બંધારો છે, બાજુમાં બંધારાનું પાણી છે અને આ છે તળાવનું પાણી. અને હા, મેં ગામ બતાવ્યું છે મિત્રો. તો આ રીતે ખૂબ જ વરસાદ થવાને કારણે આ મેથળાના જે મેથળા પ્રતાપરા રસ્તો છે એનો સંપર્ક તૂટ્યો છે મિત્રો. અને લોકો વાડીએ મહામહેનતે જઈ રહ્યા છે. તો ખૂબ જ આખી દુનિયામાં વરસાદ થવાને કારણે ખેતી પાકને પણ ઘણું નુકસાન થયું છે. કપાસ ઊભે ઊભા જતારા ધોવાઈ ગયા, આવી બધી પરિસ્થિતિ સર્જાણી છે મિત્રો. જો મિત્રો, આ બાપુના ખારિયા પાસે રોડ ઉપર પાણી લગભગ અહીંયા પણ કેળે કેળે જેવું પાણી હશે એવો મારો અંદાજ કહે છે. તો આપણે હવે આગળ જઈએ, આ જ રસ્તે આપણી વાડી આવી છે. તો મિત્રો, જો આ પ્રતાપરા રોડ છે અને બાપુના ખારિયા પાસે એટલે કે મહાદેવનું દિવેલ્યું છે એની બાજુનો આ રોડ છે. એક બાજુ બંધારાની કોર આવે અને એક બાજુ ખેતરોની કોર આવે. પરંતુ અહીંયા પણ તમે જોઈ રહ્યા છો જો ગોઠણ ગોઠણની ઉપર પાણી છે અહીંયા. અને આ અડધું ખેતર પણ ડૂબી ગયું. જુઓ તમે, આ મેં કપાસવાળું ખેતર બતાવ્યું છે અમારા બાપુનું દિવેલિયું, તે પણ અડધું ડૂબી ગયું. અને આ બાજુ આ છે મિત્રો બંધારો. આમાં વાહન લઈને આવ્યા હોય ને આમાં તમને ખબર ન પડે એટલે
કોઈને અહીંથી હાલવું એક તરફનું મુશ્કેલ છે. તો હજી આપણે બીજા લોકેશનો જોઈએ મિત્રો, મારા વિડિયા સાથે જોડાઈ રહેજો. જો મિત્રો આ રીતની પરિસ્થિતિ છે, આપણે અહીંયા બાપુના ખારિયાની પાસે અને સિબાતાનું ખારિયું કહેવાય, હા મેં છે ને એ મગન કાકા અને સિબાતાનું ખારિયું, આ પરતાપરા ડામર રોડ છે. જો હવે આ બાજુનો સીન આપણે લઈએ તો આ બંધારો, અહીંયા મિત્રો કેડકેડ સમાણું પાણી છે. અહીંયા આ રસ્તો હાલમાં મને એમ છે કે બે દિવસ સુધી બંધ રહેશે. જો આ કાંઈ આમાં રસ્તા બધા અલોપ થઈ ગયા, અને આ છે પરતાપરાથી મેથળાવાળો ડામર રોડ, આપણે એની ઉપર જઈ રહ્યા છીએ. જુઓ મિત્રો પરિસ્થિતિ આવી કંઈક છે, અને હજી આપણે નવા નવા લોકેશનો પાણીના બતાવવાના છે. હમણાં આખો બંધારો આપણે બતાવીશું, અને હજી પણ વરસાદની તૈયારી છે. જો આ મિત્રો બંધારાના કિનારે એટલે કે રોડે મશીન મૂકેલું છે. આ મશીન જુઓ, ખાલી એનો હેડ જ બતાય છે, માત્ર ને માત્ર પૈડા ને બધું ડૂબી ગયેલું છે. અને આ પાન છે, આ લગભગ આ 1.5 કિલોમીટર જેટલો રસ્તો અમારો અલોપ થઈ ગયો હાલમાં, એની ઉપર પાણીની સપાટી આવી ગઈ છે એક બંધારાના દબાણને હિસાબે. કારણ કે બંધારાનો કિનારો આ રોડને સાઈડમાં જ છે, રોડના કિનારે કિનારે આનો કિનારો છે, એટલે જ્યારે જ્યારે બગડ નથી અને સમગ્ર નેરા એટલે કે કવલ્યો, પછી અમારા રોઈજા મંગળાનું નેરું અને અમારા શાળિયાનું નેરું જે પિથલપુર એરિયામાંથી પાણી આવે છે, એ શાળિયાનું નેરું, એ બધા જ નેરા આવતા થાય ત્યારે અમારા બંધારો છે એ ઓવરફ્લો થઈ જાય છે. અને આ નેરાની અંદર ખૂબ જ પાણી આવ્યા છે, રાત્રિનો ખૂબ જ વરસાદ વરસ્યો છે, અડધી રાત સુધી અનરાધાર વરસાદ પડતો રહ્યો હતો, એટલે એના દબાણને હિસાબે આ અમારો રોડ અલોપ થઈ ગયો. અને આ લગભગ અમારો 1.5 કિલોમીટર સુધી આ રોડની ઉપર હાથળ હાથળ અને ગોઠણ ગોઠણ સમા પાણી છે. તો જુઓ મિત્રો, આપણે જઈ રહ્યા છીએ આપણી વાડીએ, અને આ ચાલીને જઈએ છીએ. હજી ક્યાં સુધી આ રોડ ઉપર પાણી આમનામ હોય એ આપણને ખ્યાલ નથી, આપણે આવેલા જઈએ છીએ. જુઓ મિત્રો આ રસ્તો છે, અમારું ગામ આજે મેથળા બેટમાં ફેરવાઈ ગયું, કારણ કે સારો તરફ પાણી પાણી બધે પાણી જ છે. આજ મિત્રો તમને પાણી જ બતાવવાનું છે. જો અમારા ભાઈએ ગાડી એમાં નાખી, આમાં ગાડી હાલે નહીં. આ અમે અહીંયા મોટરને એવું મૂકીને ગટર બનાવેલી છે ને, ત્યાંનો રસ્તો છે. જો મોટરસાઇકલ ઘડીક વારમાં બંધ પડી જાય છે, આમાં મોટરસાઇકલ ન હાલે. આ હજી તો આપણે મિત્રો અહીંથી 1.5 કિલોમીટર રસ્તો છે. જો બંધ પડી જાય, બોલાઈ જાય. હવે એમ કરો, એમને કાઢી લો, પાણી પીજી પીજી ને દોરીને કાઢી લે ને, હવે ખોટા હું કેમ બળ કરો, ખોરામાં દઈને શરૂ કરવી. અહીંયા નથી હાલે એવું જ, કોઈ મોટરસાઇકલ વાળાને કહેજો અહીંથી ન હાલે, કારણ કે આ 1.5 કિલોમીટર જેટલું પાણી ભર્યું છે. જુઓ મિત્રો અહીંયા પણ આ મશીન પાણીમાં ડૂબી ગયું છે. જુઓ અહીંયા બંધારામાંથી ખેતરોમાં પાણી લઈ જવા માટે આ રોડને કિનારે મશીન મૂકેલું હતું, અને એ ડૂબી ગયું છે. અને હવે અહીંયા અમારે વાડીની સીમ આવી ગઈ એટલે કે લુણસર વિભાગ, અને અહીંયા પાણીનો એન્ડ આવી ગયો. એટલી સપાટી છે, આપણે 1.5 કિલોમીટર આવેલા પાણીમાં પાણીમાં. અને જો અહીંયા પણ મશીન એક હતું એ ડૂબી ગયેલું લાગે, જો એના બાટલા પડ્યા હતા. અને આ બાજુ મિત્રો ખેતરોમાંય પાણી કેટલે સુધી છે
જો એમ ને તોય હે જો મિત્રો, હેમર બધા પાડી દીધા માલના નીરવ માટે. આ જુવારના સારો કરેલો હોય ને એ પડી ગયો છે. કપાસમાં પાણી ભર્યા છે હજી. જુઓ હવે આ પાણી કપાસ ઝીરવીએ કેમ છે નહીં. અને આ લગભગ આપણે ચોમાસું શરૂ થયું ત્યારથી આવી પરિસ્થિતિ છે કે ક્યારે વરાપ આપી જ નથી આ મોલને જોઈએ એટલી. તો આવી પરિસ્થિતિ છે. હવે વરસાદ રહી જાય તો આ ખેતી પાક જે રહી ગયો છે એ બચી શકે તેમ છે. જુઓ મિત્રો, દૂરથી અમારું ગામ આ રીતનું કંઈક બતાવે છે. વાડી વિસ્તારમાંથી ઝાંખું ઝાંખું બતાવે એમાં. જુઓ મિત્રો, આ અમારા બંધારાનો નજારો ડ્રોન નજરે. એટલે કે આપણી પાસે ડ્રોન નથી, પરંતુ એક આ અમારા ગામનો ગઢ છે, ખોડિયારમાંનો ગઢ કહેવાય, ત્યાંથી આ તમને નજારો દેખાડું. સામે અમારું શમશાન છે, સામે જાતપર છે, પછી બધે પવનચક્કીનો નજારો હોય તે તમને સરસ મજાનો જવો દેખાય છે. પવનચક્કી ખૂબ જ દેખાય, ચારે તરફ પવનચક્કી છે. અને અહીંથી જો પવનચક્કીનો નજારો જોતો હોય ને તો સાંજે અહીંયા શૂટ લેવા આવવું પડે, પરંતુ આપણે સાંજે અહીંયા આવી શકતા નથી ટાઈમના અભાવે. અને જો પૂરેપૂરો નજારો સામે છે ને એ અમારે ઊંચા કોટડાનો ગઢ બતાવી. જુઓ સામે, હવે હું તમને ઝૂમ કરીને દેખાડું પણ થોડુંક ઝાંખું પડી જશે. તો અમારા કોટડાનો ગઢ જુઓ બતાવી, માં ચામુંડામાંના બેસણા છે એ આ અમારો કોટડાનો ગઢ. અને આ અમારો બંધારો છે ધારોની. હું જુઓ તમે, આજે બંધારો 10મી વાર ઓવરફ્લો થઈ ગયો. 10 વાર જુઓ તમે, આ પાણી પાણી ચારે તરફ પાણી. ને આપણે રોડનો નજારો પણ તમને દેખાડ્યો. હાલો નમસ્કાર મિત્રો, આ અમારો બંધારો છે અને આ 10મી વાર ઓવરફ્લો થયો. અને ખૂબ જ પાણી આજે આવ્યું છે, કારણ કે સતત આ 5મો દિવસ છે વરસાદનો. વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો. અને હાલમાં પણ મિત્રો છે ને આ વાદળા છવાયેલા જ છે અને થોડા થોડા સાંટા આવે છે. અને હજી ફૂલ વરસાદ નથી, પણ આજે લગભગ વરસાદ વિરામ લઈ જશે એવું વાતાવરણ દેખાઈ રહ્યું છે. તો મિત્રો, હવે થોડી જ વારમાં આપણે બંધારાનો ઓવરફ્લો બતાવવાનો છે, તો જોતા રહેજો મારો આ વિડીયો. હાલો મિત્રો, તો તમને આખો બંધારાનો અને વરસાદનો ને એવો બધો વિડીયો બતાવ્યો. અને આપણે પાછા બધું જોઈને ઘરે આવતા રહ્યા. ત્યાં તો મહા મુશ્કેલીથી જવાય એવું હતું મિત્રો, ત્યાં કાંઈ શૂટ કરવાનો ટાઈમ નહોતો. વરસાદ શરૂ થઈ ગયો અને આપણી પાસે છત્રી બત્રી કાંઈ હતી નહીં. અને કાગળમાં ફોન, એટલે કે પ્લાસ્ટિકની કોથળીમાં ફોન નાખ્યો હતો, એટલે પછી એનીથી કાંઈ શૂટિંગ હરખું આવે નહીં, એટલે આપણે ઘરે પાછા આવતા રહ્યા. તો મિત્રો, આ વિડીયો તમે આખો પૂરેપૂરો જોયો અને આ વરસાદની મોસમ તમને ખૂબ મજા આવી છે. અમારો બંધારો, આ મેથળા બંધારો 10મી વાર ઓવરફ્લો થઈ ગયો અને એ તમે પૂરેપૂરો વિડીયો જોયો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આવો નવો સપોર્ટ આપતા રહેજો મિત્રો. તો નમસ્કાર, અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ મિત્રો.